કમોસમી વરસાદથી મગફળી તથા ઘાસચારો સડી જવાથી પાડોદરાના ખેડૂતે પોતાના 8 વીઘા ખેતરના મગફળીના પાથરા તથા ભૂર સળગાવી દીધા હતા. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાન થયું છે, ત્યારે કેશોદ તાલુકામાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. છતાં ખેડૂતોને નુકસાન થયેલ ખેત પેદાશોનું વળતર નથી મળ્યું, તેમજ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ખેડૂતોએ પ્રીમિયમ ભરેલ હોવા છતાં ખેડૂતોને પાક વીમા સહાય ચૂકવવામાં આવી નથી. કેશોદ તાલુકાના અનેક ગામોમાં ખેત પેદાશો સદંતર નિષ્ફળ ગઈ છે, ત્યારે ખેડૂતોએ આખું વર્ષ મગફળીના વાવેતર, ખાતર, બિયારણ, જંતુનાશક દવા સહિત મોટા ખર્ચાઓ અને મહેનત કરી હતી, જે ખર્ચાઓ પણ ખેડૂતો કરી ચૂક્યા છે અને ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ખેતરોમાં પડેલા મગફળીના પાથરા તથા ભોર પલળી જતા પાડોદર ગામના ધનાભાઈ મણસીભાઈ ડેર નામના ખેડૂતે પોતાના 8 વીઘા જમીનમાં પડેલા પાથરા તથા ભોર ગતરાત્રિના સળગાવી દીધા હતા. મારા ખેતરમાં 8 વીઘાનું વાવેતર કરવાથી તમામ પાક નિષ્ફળ ગયો છે, તો એક પણ દોડવો મને ખાવા માટે પણ મળે એમ નથી. બધો પાક નિષ્ફળ ગયો છે, તો એના માટે શું કરવું? તેના માટે મને સરકાર પણ કોઈ પણ સહાય આપે એ અમારી નમ્ર વિનંતી છે. અને સળગાવવાનું કારણ ભગવાન, એક દોડવો નથી અને આને મજૂરી પણ મારે કેમાંથી દેવી સાહેબ? તો નો સળગાવવું તો મજૂરી દેવાનું અમારી પાસે કાંઈ છે નહીં, તો નો સળગાવવું તો કરું હું. 500 રૂપિયા મજૂરી લીધા, અને મજૂરી કહેવાથી દાડિયા પણ ક્યાંય મળતા નથી. જો કહેવા જાય તો કે 500 આપો 400 આપો, તો દાડિયાની મજૂરી પણ દેવાનું મારી પાસે છે નહીં ભગવાન. છેલ્લો વિકલ્પ સળગાવવાનો હતો મારી પાસે, તો મહેરબાની કરીને કંઈ પણ સહાય જે કંઈક કરવી આપી આપે. મેં મારો બધો પાક સળગાવી દીધો છે. ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની છે, છતાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને પાક વીમો ચૂકવવામાં આવે તેવી માંગ સાથે જન અધિકાર મંચ પ્રદેશ પ્રમુખ આંદોલનકારી પ્રવીણ રામની આગેવાનીમાં ભવ્ય રેલીનું આયોજન થનાર છે, જે બાબતે ગામડાઓમાં કિસાન વેદના રેલીના આમંત્રણ આપવા ગામડાના પ્રવાસી આંદોલનકારી પ્રવીણ રામને ખેડૂતોએ ધરતીપુત્રોની વેદના ઠાલવી હતી અને ખેતરોમાં નિષ્ફળ થયેલા ખેત પેદાશોના નિકાલ માટે મજૂરી ચૂકવી ન શકતા ખેડૂતે મગફળીના પાથરા તથા ભોર સળગાવી દીધા હતા. આ ખેડૂતની સ્થળ પર મુલાકાત લીધી હતી અને પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, અતિ દયનીય છે. ત્યારે આવી પરિસ્થિતિની અંદર સરકાર એમ કહે છે કે સર્વે કરીએ, સર્વે કરી પછી રૂપિયા આપીએ, પણ ક્યારે? તમામ પરિસ્થિતિ જતી રહેશે પછી, અને જે પાક નિષ્ફળ ગયો છે એમાં એની પાસે મજૂરીના પણ પૈસા નથી, એટલા માટે ત્યારે આજે આપ જોઈ રહ્યા છો સળગાવી દીધું છે. એટલે સરકારને નમ્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણે સર્વે, તો આપના સમયસર મુજબ આપ કામગીરી નથી કરી શકતા, પણ તાત્કાલિક ધોરણે લીલો દુષ્કાળ જાહેર કરી અને 100% પાક વીમો આ ખેડૂતોને આપવામાં આવે. બાકી આવનારા સમયની અંદર ગાંધીનગરમાં તમામ ખેડૂતોને ઊભા કરતા અને ત્યાં એમને બોલાવતા પણ અમને સમય વધારે નહીં લાગે. એક તરફ વરસાદી કહેરથી પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે, ત્યારે બીજી તરફ સરકારી તંત્ર સર્વેના નામે દિવસો વ્યતીત કરી રહ્યું છે, જેથી જગતનો તાત મૂંઝવણમાં છે અને કેશોદના પડોદર ગામના ખેડૂતની મૂંઝવણને લઈને પોતાનો પાક જાતે જ સળગાવી દેવાની ફરજ પડી હતી અને તે વખતે ખેડૂતની વેદના કેવી હશે તે એક ખેડૂત જ જાણી શકે છે. દિવ્યકાંત ભુવા, નિર્માણ ન્યૂઝ, જૂનાગઢ.